નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 1 સંભાવના આપણે સ્વાધ્યાય 1.2 માં પેલો ને બીજો દાખલો જોયો. આજે આપણે દાખલા નંબર 3 જોઈશું. ખોલો તમારી બુકમાં પેજ નંબર 25 ઉપર કે બે બાળકો ધરાવતા કુટુંબમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ કુટુંબના બે બાળકો પૈકી એમાં પ્રશ્ન પહેલો છે કે એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય, અને પ્રશ્ન નંબર 2 છે કે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની સંભાવના શોધો. એટલે કે બે બાળકો ધરાવતો આપણે એક કુટુંબ પસંદ કરવાનું છે. તો આપણે સૌપ્રથમ પહેલા એનો નિદર્શાવકાશ લખી નાખીએ. યુ તો નિદર્શાવકાશમાં બે બાળકો કીધા છે, તો બે બાળકો માંથી લખે બંને બોય હોય તો બી બી, અથવા તો પ્રથમ બાળક બોય અને બીજું બાળક ગર્લ્સ હોય તો બી જી, પ્રથમ બાળક ગર્લ્સ અને બીજું બાળક બોય હોય તો જી બી, અથવા તો બંને બાળકો શું હોય ગર્લ્સ. તેવા આપણને કુલ પરિણામો કેટલા મળશે? નિદર્શાવકાશના કુલ પ્રાથમિક પરિણામો 4. તો એ બરાબર અહીંયા કેટલા લખશું? 4. તેથી કુલ પ્રાથમિક પરિણામો બરાબર
m ના છેદમાં n, 3 ના છેદમાં 4. તો આ દાખલો પૂરો થાય છે. ત્યાર પછી દાખલા નંબર 4. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી છે. આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના આપણે શોધવાની છે. તો સૌપ્રથમ પહેલા આપણે નિદર્શક અવકાશ લખી નાખીએ. ક્વેશ્ચન 5, તેનો નિદર્શક અવકાશ આપણે ક્યુ લખી નાખીએ. કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ કીધી છે? તો કે પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે 1, 2, 3 ડોટ 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 ક્યાં સુધીની લેવાની છે? 100 સુધીની. તો આપણને કુલ પ્રાથમિક પરિણામો એન બરાબર કેટલા મળશે? કુલ 100. તો લખી નાખીએ કુલ પ્રાથમિક પરિણામો બરાબર n બરાબર કેટલા આવશે? 100. હવે આપણને શું કીધું છે કે એવી સંખ્યા પસંદ કરવાની છે જે 7 વડે નિશેષ ભાગી શકાય એવું. એટલે 1 થી 100 માં જે સંખ્યાઓ છે એ સંખ્યામાં આપણે એવી સંખ્યા લેવાની છે કે જેને 7 વડે ભાગી શકાય એવું, નિશેષ ભાગી શકાય એવી સંખ્યા આપણે લેવાની છે. તો આપણે પ્રથમ ઘટનાને આપણે ઘટના ધારી લઈશું. એ બરાબર પસંદ કરેલ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય. તે ઘટના, એ ઘટનાને આપણે 7 વડે નિશેષ ભાગી શકાય ઘટનાને આપણે બે ઘટના ધારી લીધી. એક, તો આપણે 1 થી 100 સંખ્યામાં જોતું જવાનું કે કઈ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય એમ છે. તો આપણે એના પરિણામો લખતા જઈએ. એ બરાબર, એક તો પેલા 7 જ આવશે, 7 2 14 અને 14 7 13 21 એમ આપણે છેલ્લું પરિણામ, બધા જ પરિણામો આપણે ન લખવા હોય તો છેલ્લેથી જોવાનું. 100 ને 7 વડે ભાગવાના, નિશેષ ભાગી શકાય ન ભાગી શકાય. 99 લેવાના, 99 ને 7 વડે ભાગી શકાય ન ભાગી શકાય. 98 લેવાના, 98 ને 7 વડે ભાગશો તો એને નિશેષ ભાગી શકાય. 14 7 98 એટલે છેલ્લી સંખ્યા કઈ આવશે? 98. કારણ કે બધી સંખ્યા ન લખતી હોય તો આપણે 2-3 લખીને ડોટ ડોટ કરીને છેલ્લેથી નિશેષ ભાગતું જવાનું. જે છેલ્લેથી જે સંખ્યા આવે એ છેલ્લી સંખ્યા લઈ લેવાની. 100 ને 99 ન ભાગી શકાય 7 વડે, 98 ને ભાગી શકાય 14 7 એટલે છેલ્લી સંખ્યા કઈ આવશે? 98. તો આપણે સાનુકૂળ પરિણામો લખવા છે તો અહીંયા તો આપણે ડોટ ડોટ કરીને આપ્યું છે. તો મારે સાનુકૂળ પરિણામો લખવા છે કે કુલ પરિણામો કેટલા મળશે તો કઈ રીતે જાણી શકાય? તો અહીંયા ધ્યાન આપજો, છેલ્લી સંખ્યાને પહેલી સંખ્યા વડે ભાગશો એટલે તમને કુલ સાનુકૂળ પરિણામો મળી જશે. 98 ને તમે 7 વડે ભાગશો એટલે કેટલા આવશે? 14. તો આપણને કુલ સાનુકૂળ પરિણામ કેટલા મળશે? 14. એટલે કે અહીંયા ડોટ ડોટ કરેલી છે, આ વચ્ચેની અને આની કુલ સંખ્યાઓ આપણને કુલ કેટલી મળશે? 14. એ કઈ રીતે જાણી શકાય? તો કે છેલ્લી સંખ્યાને પહેલી સંખ્યા વડે શું કરી નાખવાનું? ભાગી નાખવાનું. તો એમ બરાબર કેટલા આવ્યા? 14. પી ઓફ એ બરાબર એમના છેદમાં એન. સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા? 14. અને એન એટલે કુલ સંખ્યા, કુલ પ્રાથમિક પરિણામ કેટલા છે? 100. અહીંયા છેદ ઉડે છે, 7 2 14 અને 50 2 100 એટલે 7 ના છેદમાં કેટલા આવશે? 50. અહીંયા તો દાખલો શું થયું? પૂરો. તો આ મુજબના જે કઈ ઉદાહરણ કે સ્વાધ્યાય 1 માં જે કઈ દાખલાઓ છે એ તમારે હોમવર્કમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય.